પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા નવ વર્ષથી તો પ્રાકૃતિક ખેતી કરવાના કયા કયા કારણો તમે પ્રાકૃતિક ખેતી કરો છો સાના લીધે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી તો એક અંદરથી એક ફિલિંગ આવ્યું કે જે શાકભાજીની અંદર અસહ્ય દવાઓ જે છંટાતી હતી અને જોઈને મને એમ થયું કે આવું ખરેખર આ દવાઓ આપણે જે છાંટીએ છીએ એ લોકોના પેટમાં જ જાય બરાબર એની ખરાબ અસરો થાય તો અંદર થી થયું અંદર એક રામ જાગૃત થયું કે મારે કરવું છે અને કર્યા પછી તમે કોઈ પણ કામ શરૂ કરો તો એમાં તમને આગળ ને આગળ કઈક નો કઈક રસ્તો મળી જ રહે એટલે પછી એના પછી સુભાષ પાલેકર ની જેની શિબિર આવી એસો ગાંધીનગરમાં તો એ એટેન્ડ કરી એટલે એટેન્ડ કરી એટલે એકજેટ પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરી પેલા તો ઓર્ગેનિક બેજ લાગતો હતો પ્રાકૃતિક તો ખબર જ નથી 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 પણ પછી સુભાષ પાલેકરજી ની જ્યારે આપણે સીબીર એટેન્ડ કરી એટલે ખબર પડી કે આ પ્રાકૃતિક ખેતી થઈ શકે આ રીતના અને એ પ્રાકૃતિક ખેતી ત્યારથી શરૂઆત કરી એમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી બરાબર મુશ્કેલીઓમાં મેન તો વસ્તુ એવી છે કે આપણા જે હાથી ભાગિયા હોય એ ને જીવામૃત બનાવવાની ઊંઘ આવે ગૌમૂત્ર આપણે જાતે કરી લેવાનું ટેકલ કરી લેવાનું કોઈ મજૂર ફાવતું હોય બીજા મજૂર પાણ કરી લેવાનું પણ એ સમસ્યાઓની અંદર થી બહાર આવતા 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 ગળાઈ ગયા આવે હવે ખબર પડી કે કયો કેવી રીતના કરવું બને ત્યાં સુધી હું તો એવું માનું છું કે આપ મુવા વગર સ્વર્ગે જવાય નહીં બરાબર એટલે જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ખેડૂતે પોતે જ તો છું કે ગાયના ગોબરમાં હાથ મૂકવો પડે પડે તો એ પ્રાકૃતિક ખેતી કરી શકે અને આજે હું માનું છું તે સુધી આપણે એકદમ સફળ છીએ તમે આપણું આ ખેતર જોઈ રહ્યા છો ફક્ત વીસેક દિવસના પચીસ દિવસના ટૂંકા ગાળામાં ટામેટી નો વિકાસ છે અને એક જ ખેતરમાં કેટલી વસ્તુ આવી છે એ પણ તમે જોઈ શકો છો કોબીજ કરી છે વચ્ચે બેડ ઉપર ધાણા પણ કર્યા છે રમેશભાઈ આ ધાણા બતાવજો ખેડૂત મિત્રો તમે આ જોઈ શકો છો લગભગ આ એક દોઢ વીઘાનું વાવેતર હશે ને હમ લગભગ એક એકરનું વાવેતર છે તેમાં લગભગ ખેડૂતે શાકભાજી પાકોનું વાવેતર કરેલું છે એ પણ ટપક સાથે કરેલું છે લગભગ શાકભાજી કયા કયા પાકોનું વાવેતર કરેલું છે આપણે શાકભાજી ટામેટી છે કોબી છે ફુલાવર છે તુરિયા છે પછી કોથમીર છે એ રીતનું બધી અલગ અલગ વસ્તુ મરચા છે મરચા છે મરચા છે ગિલોડી છે પછી કેપ્સિકમ મરચા છે ગિલોડી છે અને વચ્ચે બાગાયતનું અબાનું પણ વાવેતર કરેલું છે સાથે આબાનું પણ વાવેતર એટલે મિક્સ ક્રોપિંગ કરેલું છે કહીએ તો આપણે હવે તમે આ ખેતીમાં પ્રાકૃતિક કરો છો તો તમને કેવું લાગે છે આમાં ઉત્પાદન મળી પછી ઉત્પાદનમાં ઉત્પાદન તો તો મળી ઘણી વખત એવું બને કે તમારું કોઈ દવાનું રિએક્શન આવી જાય અથવા તો ગરમીની સિઝન હોય તો એ વખતે તમે રાસાયણિક વાળું બચાઈ નથી શકતા ટામેટું જયારે આપણું ટામેટું ગરમીમાં પણ ઉભું રહે છે એટલે પ્રાકૃતિક એક મોટામાં મોટી જો કોઈ દેન હોય ને તો તમારો પાક લોબોટ લોંગ ટાઈમ સુધી ચાલે બરાબર પાક તો લોંગ ટાઈમ સુધી ચાલે જ પણ તમારું જે ઉત્પાદન છે સમજો કે મારું ટામેટું છે આ પાક છે એ વખતે તમે પોતે પણ જોશો તમે કે ટામેટું છોડ ઉપર પાક્યા પછી તોડેલું ટામેટું પંદર દિવસ સુધી તમે ફ્રીજમાં નહીં ફ્રીજમાં નહીં એમના ઓપન તમે તમારા પોણિયારા ઉપર મૂકી દેવાનું અને રાખવાનું જો પંદર દિવસ સુધી ટોમેટું આપણું બગડશે નહીં માર્કેટ માંથી પેલું દવા ખાતર વાળું લાઈન મુકશો તો ખેતી વિશે ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને નહીં હું તો આખી દુનિયાને કહેવા માંગુ છું કે એ તો કરવી જ જોઈએ પ્રાકૃતિક ખેતી કારણ કે જો આ સૃષ્ટિ બચાવી હશે ને તો પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ રસ્તો જ નથી કારણ કે આજે જે કેમિકલના કારણે ટોટલી વસ્તુ આપણે દૂષિત કરી દીધી છે હવા પાણી અને ખોરાક હવે દરેક સમજો કે પ્રકૃતિ ગણો જીવસૃષ્ટિ કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ નાનો કૃમી કીટક ગણો કે માણસ ગણો એ બધાને હવા પાણી ખોરાક આ ત્રણે ત્રણની ની જરૂરત છે અને ત્રણે ત્રણ વસ્તુ આપણે કેમિકલ ના કારણે તો બગાડી રહ્યા છે

થયા ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે ટામેટી પર કોઈ પણ રોગ જીવાતની અસર કોઈ પણ અને હજુ પણ જોવા મળતી નથી નવ વર્ષની જે જમીન જે પરિણામ છે નજીક લાવો કે આ ટામેટી રોપ્યા પછી આમાં એક પણ પ્રકારની પ્રાકૃતિક દવા પણ છાંટી નથી હજી કોઈ 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 નહીં મારી હજુ ફક્ત પાણી જ આપ્યું એટલું સમજી શકાય કે કેટલું ફરક છે ને કેમિકલ કેમિકલ વાળા જે ખેડૂતો ખરા એ લોકો કેતા હોય કે પ્રાકૃતિક ખેતી શક્ય જ નથી શું સાચી છે ખોટી એકદમ ખોટી વાત છે બરાબર પ્રાકૃતિક ખેતી પચાસ વર્ષ પેલા કેમિકલ વાળી ખેતી જ કયો હતી ક્યાં હતી પેલા

આ કોબીજ લગભગ વીસ થી પચ્ચીસ દિવસ થઈ ગયા છે અત્યારે બનવા લાગ્યો અત્યારે આપણા આપણા આજુબાજુના વિસ્તારમાં ઈયરનો બહુ મોટો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે આ કોબીજમાં બિલકુલ ઈયળ અત્યારે આવી નથી અને એકદમ હેલ્ધી કંડિશનમાં કોબીજ છે અત્યારે જે કેમિકલ વાળા ખેડૂતો ઈયર થી ત્રાસી ગયા છે અત્યારે એટલી બધી ઈયળ છે એરંડા કોઈ પણ પાકમાં તમે કહો આમાં બિલકુલ ઈયર નો અટેક નથી ખેડૂત મિત્રે આ રીતે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવેલો છે બિલકુલ નથી પેલું હામે રાજકો બતાવજો ભાઈ બધું પણ આપણે રાજકાની પારડીઓ પર કોબીજ ફ્લાવર કર્યું છે હા જુઓ ત્યાં અને આ જુઓ પેલા ઘિલોડી બતાવી દો એક વાર આ પ્રાકૃતિક ગિલોડી એટલે બધું લઈ લીધું વિડિયો પકડી લઈ લીધું આ જુઓ ઘિલોડીની શાઇનીંગ અત્યારે કે માર્કેટમાં ઘિલોળી ઓછી આવે હ પ્રાકૃતિક માં હજુ ગિલોડી ચાલુ છે જુઓ આ બતાવો આ ગિલોડીની શાઇનિંગ જુઓ અને આની અસલી ઓળખ જે ખાય ને રાંધીને ખાય ને ત્યારે ખબર પડે કેટલી મીઠાશ હોય છે અને તમે જે કેમિકલ વાળી ગિલોડી ખાશો તમને એવું લાગશે કે બટાકા શાક ગિલોડી શાક એવું ખબર જ નહીં પડે એટલે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે પ્રાકૃતિક ખેતી કરો તમારા પરિવાર ને બચાવો અને દેશ ને બચાવો આ બાજુ થોડા આગળ જઈએ અત્યારે માર્કેટ માટે તમે શું કરેલું છે માર્કેટ માટે તો હું નવ વર્ષથી કરું છું એટલે પહેલા શરૂઆતમાં તો હું બળદગાડુ લઈને પણ વેચવા જતો હતો બરાબર પણ અત્યારે મોટે ભાગે ઘણા બધા લોકો આપણા ખેતરમાં પણ આવીને લઈ જાય છે બરાબર અને રોજનું મારે દૂધ દેશી ગાયનું દૂધ હું રિટેલ કરું છું ખેરાલુમાં હા એટલે દૂધ લઈને જવું એની સાથે શાકભાજી પણ લેતો જવું એટલે જેને જોઈતું હોય પેકિંગ કરીને લઈ જવાનું એટલે જેને જોઈતું હોય જે ખેડૂત આપી દેવાનું જે ગ્રાહક બરાબર રજકામો પણ વાવેતર કર્યું છે રજકામો જો આ પાડીઓ ઉપર બધું ફુલાવર કર્યું છે બતાવો ભાઈ પાડી ઉપર ફુલાવર રસ્તા જોઈ લો ભાઈ

હા એની અંદરથી ખાતરની પૂર્તિ થઈ જાય બીજું આચ્છાદન કરીએ એટલે આચ્છાદન પણ જે ધીમે ધીમે પછી એનો કાર્બન બની અને એ પણ ખાતરમાં રૂપાંતર થઈ જાય બરાબર અને રોગ જીવાત માટે કઈ દવાનો સ્પ્રે કઈ દવા જાતે બનાવો રોગ જીવાત માટે બધા જ પ્રકારની જે સુભાષ પાલેકર જે જે બતાવી છે તમામ પ્રકારની નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દશપર્ણી અર્ક પછી અજમાસ્ત્ર આ બધી જ દવાઓ જાતે બનાવીએ છીએ બરાબર સુંઠાસ્ત્ર બનાવીએ હમ જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે તે એનો ઉપયોગ કરીએ છીએ અને લગભગ બધી દવાઓ આપણને બનાવતા આવડે છે કારણ કે સુભાષ પાલેકર ની ત્રણ ચાર સીબીર એટેન્ડ કરી છે અને બીજી તો અન્ય ઘણી બધી મીટિંગો શિબિરો આપણે રાજપાલ દ્વારા અમને કુરુક્ષેત્રની અંદર પણ બે વખત મોકલ્યા હતા તો એ બંને વખત બે વખત અમે આગળ બે બે દિવસની તેઓ પણ ટ્રેનિંગ લઈ આવ્યા છે કુરુક્ષેત્રની અંદર પણ બરાબર તો દરેક ખેડૂત મિત્રોની અમારી એક વિનંતી છે કે જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને તેમના શાકભાજી કોઈ પણ પાક વાવેતર કરતો હોય તો માર્કેટ માટે અમે વ્યવસ્થા કરેલી છે કે રુદ્રમાલ જે એફીઓપુર ખાતે આવેલો છે તે એફીઓ ખેડૂતનો જે પણ શાકભાજી કોઈ પણ પાક હશે તે ખરીદી લેશે અને તેને સારામાં સારા ભાવ પણ આપવાની કોશિશ કરી રહ્યા છીએ તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારો પાક અમારા એફપીઓ દ્વારા વેચાણ કરીને સારામાં સારો તમે ભાવ લઈ શકશો તો ભાઈ તમે પણ તમારો આ વસ્તુ તૈયાર થાય તો મારા માં વેચાણ માટે મોકલવા વિનંતી ચોક્કસ થી અને બીજા કોઈ ખેડૂતો ને તમે કહેજો કે આજુબાજુ ખેડૂતો હોય તે પણ પોતાનો માલ તૈયાર કરીને એફપીઓ દ્વારા વેચાણ માટે મોકલી આપે સો બીજો કોઈ સંદેશ તમારા ખેડૂતોને આપવો હોય તો જણાવો બસ મારો સંદેશ એ જ છે કે ખેડૂતો વહેલા વહેલા થકી જાગૃત થાય જાતે પ્રાકૃતિક ખેતી જાતે કરતા થાય અને પોતાનો પરિવાર અને દેશને બચાવવા માટેની એક કોશિશ કરે કે આજે આટલું બધું ઘણા બધા સંતો ઘણા ઋષિઓ ઘણા સુભાષ પાલેકર જેવા મહાન માણસો પણ આપણને પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપી રહ્યા છે તો એ આપણે સંદેશો ધ્યાનથી લઈએ અને આપણે પ્રાકૃતિક 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 ખેતી કરીએ અને ખોરાક ખાઈએ તો લગભગ પાંચ વર્ષમાં દરેક ઘરે એક પેશન્ટ કેન્સર નું હશે છે સો ટકા છે અને અત્યારે રોગ એટલા બધી વધી ગયા છે અને રોગ વધવાનું મેન કારણ છે કેમિકલ વાળું શાકભાજી સૌથી વધારે દવા છંટાતી હોય કેમિકલ તો શાકભાજીમાં છંટાય તો દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખાઓ પોતાના પરિવાર ને બચાવો અને પોતાના રાજ્ય અને પોતાના દેશ ને બચાવો આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા જય ગૌમા